ધોરણ એક વિષય ગણિત ગમન સ્વાધ્યાય પોથીમાં કાલે આપણે પાના નંબર 68 સુધી કરેલું પાઠ 2 આજે પાઠ 3 સરવાળા એ આજે આપણે સ્વાધ્યાય પોથીમાં સમજીશું. પાના નંબર છે 69. હવે જો સરવાળા સમજો એટલે આપણે ખાલી સમજવાનું છે. એક વત્તા એટલે વત્તાની નિશાની, સરવાળાની નિશાની અને એકને બે, બીજા બે ફુગા એટલે એકમાં બે ઉમેરીએ તો કુલ 3 થાય. એક બે ને 3 થાય છે એવું સમજાયું છે. આપણે ખાલી સમજવાનું છે. એક માછલી છે વત્તાકાર, એમાં બીજી 3 ઉમેરવામાં આવે છે એટલે એક હતી અને આમાં બીજી 3 આ ઉમેરી તો 1 2 3 4 કુલ 4 થઈ એવું એમ એટલે સરવાળા કહેવાય છે. મારી પાસે એક પેન્સિલ છે ને મને બીજી પેન્સિલ આપે વત્તા એટલે સરવાળા ઉમેરવાનો તો 2 થઈ જાય છે. એવી રીત એવી વાત છે. આ બધા આ પેજના બધી વસ્તુને આપણે આવી રીતે સરવાળાની ખાલી સમજ મેળવવાની છે જેમ મેં તમને પાઠ્યપુસ્તકમાં સમજાવ્યું એમ બરાબર. જો અહીંયા 1 2 ને 3 1 2 3 જણ છે નાચે છે એમાં વત્તા સરવાળાનો નિશાની એમાં બીજા 2 જણ સાથે નાચવા આવે છે એટલે 3 વત્તા 2 એટલે 1 2 3 4 5 કુલ કેટલા થઈ જાય છે 5. એટલે આખા પેજની આ રીતે તમારે સમજ મેળવવાની છે. અને પછીનું પેજ નંબર 70 અહીંયા જો અને એમાં ઉપર જો સરસ મજાની સમજૂતી આવી છે. એક પતંગ વત્તા બીજી એક પતંગ કુલ 1 અને 1 1 ને 1 એક 2 એટલે 1 ને 1 થાય 2 એવી રીતે. ચલો અહીંયા 2 વહાણ છે એની સાથે બીજા વત્તા બીજા 2 વહાણ એટલે 2 વહાણની અંદર બીજા 2 ઉમેરીએ તો ગણો તો કેટલા થાય 1 2 3 ને 4 થાય છે. એવી રીતે અહીંયા 1 જમરૂખ છે અને બીજા 2 જમરૂખ ઉમેરવામાં આવે છે એટલે કુલ થાય છે 1 2 ને 3. આ રીતે તમારે ગણીને લખવાનું છે બરાબર. મેં સમજાવ્યું એ પ્રમાણે હજુ હું તમને એક સમજાવી દઉં. 1 ને 2 ફુગ્ગા છે એમાં 1 2 ને 3 ઉમેરવામાં આવે છે એટલે કુલ બને છે 1 2 3 4 ને 5. એટલે આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. આખું પેજ તમારે લખતું જવાનું છે એમ સમજાવું છું એમ. એના પછી આ બાજુનું પેજ છે, પેજ નંબર છે 71. હવે એમાં શું છે, ઉદાહરણ મુજબ લીટી કરીને આપણે સરવાળા કરવાના છે. હવે અહીં લીટી કરવાની છે, અહીં કેટલા કયો અંક છે 2 તો 1 અને 2 લીટી કરવાની. આ કયો અંક છે 1 2 અને 3. હવે જો અહીં પહેલાં 2 લીટી કરવાની 1 2 પછી 1 2 3 1 2 3 લીટી કરવાની. હવે બધાને ગણવાના 1 2 3 4 ને 5 કુલ કેટલા બન્યા 2 માં 3 ઉમેરીએ તો બને છે 5 બરાબર. એવી જ રીતે અહીંયા પણ આડા સરવાળા છે ઊભા સરવાળા છે. કેટલી લીટી કરવાની પહેલાં 1 ને 2, હવે પછી કેટલો અંક છે 3 તો 1 2 ને 3. હવે આને ગણવાના 1 2 3 4 ને 5 એટલે 2 માં 3 ઉમેરીએ તો જવાબ આવે છે 5. 1 2 અને પછી 3 1 2 3 4 ને 5 બરાબર. હજુ એક ઉદાહરણ દ્વારા હું સમજાવું પછી તમારે નીચેના જાતે કરવાના છે. આ કુલ કેટલો કયો અંક છે 5 તો પહેલાં 5 લીટી કરવાની 1 2 3 4 ને 5 પછી વત્તાની નિશાની. હવે કેટલી કયો અંક છે 3 1 2 ને 3 બરાબર. તો આપણે પહેલાં કેટલી લીટી કરવાની 1 2 3 4 ને 5 પછી કેટલી લીટી કરવાની 1 2 ને 3. હવે બધાને ગણી નાખવાના 1 2 3 4 5 6 7 8 કુલ કેટલા અંક આવે 8 એટલે 5 વત્તા 3 5 માં 8 3 ઉમેરીએ તો આવે છે જવાબ 8. એવી જ રીતે અહીંયા ઊભો સરવાળો કયો અંક છે 5 તો કેટલી લીટી કરવાની છે આપણે 5 1 2 3 4 ને 5. હવે એમાં કેટલા ઉમેરવાના છે બીજા 3 તો 1 2 ને 3. ચલો પહેલાં કેટલી લીટી કરીશું 5 1 2 3 4 ને 5 પછી કેટલા ઉમેરવાના છે એમાં 3 1 2 ને 3 તો બધાને ગણવાના 1 2 3 4 5 6 7 ને 8 એટલે 5 માં 3 ઉમેરીએ તો શું આવે 8. આ રીતે તમારે નીચેનું સ્વાધ્યાય પોથીનું બાકીનું
મેં સમજાવ્યું એ પ્રમાણે નીચે લખતું જવાનું છે, બરાબર? પાના નંબર 71 આ બે મેં ઉદાહરણ દ્વારા સમજાવ્યું, એવી રીતે નીચે તમારે જાતે કરવાનું છે. આ તમારું લેશન અને લખીને મને ફોટો પાડીને આવી લીટી કરીને મોકલવાનો છે. મેં જેમ લીટી પાડીને સમજાવ્યું એ રીતે તમારે લખવાનું છે. એના પછીનું પેજ પેજ નંબર છે 72 ઉપર ઉદાહરણ મુજબ સરવાળા કરો. હવે શું છે, જો અહીંયા ચિત્ર આપ્યા છે ગણવાના અને આંકડા આપણે જાતે અંક લખવાનો છે. જો હું તમને સમજાવું, 1, 2 અને 3 તો આપણે 3 ખાનામાં લખવાનું, અંદર 1 ઉમેરવામાં આવે છે એટલે 1, એટલે 3માં 1 ઉમેરીએ તો થાય છે 1, 2, 3 અને 4, તો જવાબ શું આવે છે? 4. આ રીતે તમારે જાતે લખવાનો છે, ચિત્ર પ્રમાણે અંક લખવાના પછી એનો સરવાળો કરવાનો. ચલો, એ લડ્ડુ કેટલા છે? 1 અને 2, તો 2. બીજા કેટલા ઉમેરવામાં આવ્યા છે? 1 અને 2, બીજા 2 ઉમેરવામાં આવ્યા છે એટલે 2 લડવામાં બીજા 2 ઉમેર્યા છે એટલે કેટલા થાય છે? ગણો તો 1, 2, 3 અને 4, બરાબર. હવે કેટલા ત્રિકોણ છે? 1. બીજા કેટલા એમાં ઉમેરવામાં આવે છે? 1, 2, 3 અને 4. પહેલાં 1 ત્રિકોણ છે, એમાં બીજા 4 ઉમેરવામાં આવે છે, કુલ કેટલા થાય છે? ગણો તો 1, 2, 3, 4 અને 5. એટલે 1માં 4 ઉમેરીએ તો જવાબ આવે છે 5, બરાબર ને? સહેલું સહેલું છે ને, તમને આવડશે ને જાતે? હવે નીચે આ તમારે જાતે કરવાનું છે. એની નીચે કેટલા રીંગણ છે? 1 અને 2. હવે એમાં કેટલા ઉમેરવામાં આવે છે જોજો, 1, 2, 3, 4, 5, 6 અને 7. ચલો, આપણે જવાબ લખવો હોય તો શું કરવું પડશે? પહેલાં 2 લીટી કરવી પડશે અને પછી અહીંયા કેટલા હતા? 7, તો 7 લીટી. 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે આ બધાને ગણી નાખી એટલે જવાબ આવી જશે. તો પહેલાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. શું આવે છે? 2માં 7 ઉમેરીએ તો જવાબ આવે છે 9. આ રીતે આવે છે. આ રીતે તમારે પૂરા પેજનું મેં શીખવાડ્યું એ પ્રમાણે મમ્મી મદદથી લખવા બેસવાનું છે અને મને ફોટો પાડીને મોકલવાનો છે. એની પછીનું પેજ પેજ નંબર 73. હવે એમાં શું કરવાનું છે? ઉપર સૂચના આપી છે સરવાળા કરી જોડી બનાવવું, એટલે 3 વત્તા 2. હવે જો આપણે સરવ ગણવાનું છે, 3 લીટી કરવાની, 1, 2 અને 3 અને પછી 2, 1 અને 2, 1, 2, 3, 4 અને 5. તો 5 બોલ હોય અહીંયા જોડવાના છે અને અહીં જવાબ લખવાનો 5. હવે એવી રીતે બધાના સરવાળા કરવાના અને જવાબ લખવાનો. પછી તમારે શું કરવાનું છે, 5 આવડી ટપકા થતા હોય અને આનો જેનો જવાબ 5 આવતો હોય એને એની 7 સુધી જોડીને લઈ જવાના છે, બરાબર? સ્વાધ્યાય પોથીમાં મારે તમને ખરેખર લેસનમાં જ આપવાનું હોય પણ હું તમને સમજાવીને તમે લખી શકો એટલા માટે સમજાવું છું અને વિડીયો બનાવું છું. એટલે તમારે શું કરવાનું છે, આ ગણવાનું. જો 4 છે તો 1, 2, 3 અને 4, આ કેટલા છે? 1 અને 2, તો 4 વત્તા 2 એટલે શું આવે જવાબ જોજો તો, 1, 2, 3, 4, 5 અને 6 તો શું આવે જવાબ? 6. તો આમાં જ્યાં 6 બોલ હોય એના સુધી આપણે લઈ જવાના છે. તો આ રહ્યા 6, તો આને ક્યાં સુધી લઈ જવાનો છે? 6 સુધી. હવે આમાં જ્યાંનો જવાબ 6 આવતો હોય એને પાછો એના સુધી, એટલે આમાં પણ ગણવાના કે ચલો 1, 2, 3 વત્તા બીજા 3, 1, 2, 3, તો 1, 2, 3, 4, 5 અને 6 એટલે આનો પણ 6 થાય છે, એટલે આને આના સુધી આવી રીતે લઈ જવાના છે. પહેલાં તમારે શું કરવાનું, બધાના સરવાળાના જવાબ લખી નાખવાના, પછી જેના જવાબમાં જેટલા આવતા હોય એ ટપકા સુધી લઈ જવાના અને એ પ્રમાણે જોડ બનાવવાની છે. એના પછીનું પેજ નંબર 74, એમાં પણ એવું જ છે કે શું કહ્યું છે, પહેલાં સરવાળા કરવાના છે. જો ઉદાહરણમાં આપ્યું છે એ પ્રમાણે હું સમજાવું કે પહેલાં કેટલા છે? 1, 2 અને 3, પછી કેટલા છે? 4. 1, 2, 3 અને 4, 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 7 અહીં જવાબ લખવાનો તમારે અને પછી 7 જ્યાં થતા હોય એના સુધી લઈ જવાના છે. તમારે પહેલાં આનો પણ સરવાળો કરવો પડશે, બરાબર? તો જ તમને આવડશે. કેવી રીતે આવડશે જો હું સમજાવું?
એટલે તમારે આ બધાના સરવાળા કરી અને જવાબ લખી નાખવાનો છે. આના સરવાળા કરવાના એટલે જેનો જે જવાબ આવતો હોય એની સાથે જોડવાના છે. હું એક ઉદાહરણ દ્વારા સમજાવવા, કેટલા અંક છે? છ. એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, બરાબર. હવે એમાં કેટલા ઉમેરવાના છે? બે. એક ને બે. હવે બધાને ગણવાના એટલે જવાબ આવી જાય. છમાં બે ઉમેરીએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, સાત ને આઠ શું આવે? છમાં ચાર ઉમેરીએ તો આવે છે આઠ. હવે જેમાં આનો આઠ જવાબ થતો હોય એના સુધી એને જોડી જવાના છે આ રીતે. હવે જોવાનો આઠ શું? સાતમાં એક ઉમેરીએ તો થાય છે આઠ, તો આ આઠને અહીં સુધી લઈ જવાનો છે. આ રીતે તમારે બનાવવાનું છે. એના પછીનું પેજ છે પેજ નંબર 75. હવે એમાં સૂચના આપી છે સરવાળો કરો અને શૂન્ય સમજો. આપેલી સંખ્યામાં શૂન્ય સમજવાનું છે, બરાબર. હવે જો કેવી રીતે સમજવાનું હું સમજાવું છું તમને. આ છોકરા પાસે શું છે? ત્રણ ફુગ્ગા છે અને એમાં આ છોકરી પાસે બે ફુગ્ગા છે, તો આ છોકરી એના બે ફુગ્ગા આ છોકરાને આપી દે છે એટલે આ છોકરાના થઈ જાય છે પાંચ ફુગ્ગા અને આ છોકરી પાસે કશું જ રહેતું નથી. સમજ્યું ને? એવી જ રીતે અહીંયા જો તો આ છોકરા પાસે ત્રણ ફુગ્ગા છે, આ છોકરી પાસે કશું જ નથી એટલે ઝીરો. એટલે કેટલા ફુગ્ગા રહે છે? ત્રણના ત્રણ. જો આ છોકરા પાસે કશું જ ફૂ નથી એટલે શું કહેવાય? ઝીરો. અને આ છોકરી પાસે બે ફુગ્ગા છે એટલે ઝીરોમાં બે ઉમેરીએ તો જવાબ આવે છે બે. એવી જ રીતે આ છોકરા પાસે કેટલા ફુગ્ગા છે ગણો તો એક, બે, ત્રણ ને ચાર. અને આ છોકરી પાસે કશું જ નથી એટલે શું મૂકવાનું છે? ઝીરો, શૂન્ય. અને જવાબ શું આવે છે? ચારમાં કશું જ ના ઉમેરીએ તો ચારના ચાર. તમારી પાસે ચાર ખાવાની વસ્તુ હોય, ચાર ચોકલેટ, એમાં તમારી પાસે કંઈ ના આપે, કોઈ કશી જ ના આપે, તો ચારની ચાર રહે ને, એવી રીતની વાત છે. જો આ છોકરા પાસે કેટલા ફુગ્ગા છે? એક, બે, ત્રણ, ચાર ને પાંચ. અને આ છોકરી પાસે એક પણ ફુગ્ગો નથી એટલે ઝીરો. પાંચમાં ઝીરો ઉમેરીએ તો પાંચના પાંચ, બરાબર. હવે એવી જ રીતે આ છોકરા પાસે કેટલા ફુગ્ગા છે? એક, બે, ત્રણ. ત્રણ છે, બરાબર. અને આ છોકરી પાસે ગણો તો એક, બે, ત્રણ ને ચાર, ચાર ફુગ્ગા છે. હવે આ છોકરી બધા જ ફુગ્ગા આ છોકરાને આપી દે છે, તો કુલ કેટલા થયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા થયા? ત્રણમાં ચાર ઉમેરીએ તો ફુગ્ગા થાય છે સાત. એવી રીતે ના ગણવું હોય તો લીટીઓ કરીને ગણવાનું. કેટલા છે? ત્રણ. એક, બે ને ત્રણ, એમાં ચાર ફુગ્ગા ઉમેરવાના, તો ચાર લીટી. એક, બે, ત્રણ ને ચાર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો જવાબ આવે છે સાત, સોરી, સાત. એવી રીતે તમારે લખવાનું છે. એટલે આ સુધી તમારે લખવાનું છે. એની પાછળ પહેલાં જ હું તમને પાના નંબર બતાવું છું. પાના નંબર 76 ઉપર સૂચના છે કયા ફુગ્ગા કોને કોના છે સરવાળા કરી જોડ બનાવો. એટલે પહેલાં તો તમારે શું કરવું પડશે? બધાના પહેલાં સરવાળા કરવા પડશે અને એનો જવાબ લખવો પડશે, બરાબર. કેવી રીતે લખશો? હું શીખવાડું એકવાર. હા ચલો, શું કરીશું? એક, તો એક લીટી કરવાની, વત્તા ને વત્તા, અને ચાર છે તો ચાર લીટી. એક, બે, ત્રણ ને ચાર. એક, બે, ત્રણ, ચાર ને પાંચ. એકમાં ચાર ઉમેરીએ તો શું આવે છે? પાંચ. હવે જો આ ફુગ્ગામાં આ નીચે માણસો છે, એમાં પાંચ ક્યાં છે? આ રહ્યો. તો આ શું કરવાનું છે? આપણે આ ફુગ્ગાને ક્યાં લઈ જશું? પાંચ સુધી લઈ જશું, બરાબર ને. જો એના શરીર ઉપર પાંચ દોર્યો છે એવી રીતે પહેલાં તમારે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે અને જે જવાબ આવે અને એ અંક સુધી લઈ જવાનો છે. ફરી હું તમને સમજાવું એક, પછી તમારે જાતે કરવાનું છે, હા, એટલે ધ્યાન રાખજો. કયો અંક છે? છ. તો પહેલાં કેટલી લીટી કરીશું? એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. હવે એમાં કેટલા ઉમેરવાના છે? ત્રણ. તો એક, બે ને ત્રણ. હવે જોજો, હા, એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, સાત, આઠ ને નવ. છમાં ત્રણ ઉમેરીએ તો શું આવે છે? જવાબ નવ, બરાબર. હવે આમાં નવ દેખાય છે તમને ક્યાં?